विद्यार्थी मित्रों डीजीकोमां आपनुं स्वागत छे। हूँ जतिन पटेल आप सौनुं स्वागत करूँ छूं। आजे आपणे इलेक्ट्रिकल एंजीनियरिंगना जे पण स्टूडेंट्स डीजीको साथे जोड़ायेला छे ए बधा छोकराओना प्रश्नोना जवाब आपवा माटे आजे हूँ तमने अहींया हाजर छूं। तो जोईए तो घणा बधा छोकराओने एमसीक्यू एक्जाम ज्यारने डिक्लेर थई छे त्यारने एमने क्यांकना क्यांक घणा बधा प्रश्नो छे मनमां કે એમસીક્યુ ક્યાંથી વાંચવાના, થિયરી વાંચવાની કે એના પછી એમસીક્યુ તૈયાર કરવાના કે એમસીક્યુ ડાયરેક્ટ તૈયાર કરવાના, કઈ બુક્સ છે એમસીક્યુ માટે, તો ઘણા બધા પ્રશ્નો છે જેનું આજે હું તમને મારી રીતે સોલ્યુશન આપવાનો પ્રયાસ કરીશ। તો સૌથી પહેલા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના એમસીક્યુ ક્યાંથી મળી શકે અથવા ક્યાંથી તમે વાંચી શકો, તો પહેલા તમને એના સોર્સ બતાવો। ઓકે, તો જો આમાં અહીંયા જે કોઈ બી આપણી રેફરન્સ બુકો હોય છે એ ઓથરના નામથી ફેમસ હોય છે, તો એનું નામ કરતાં ઓથરનું નામ બોલશો તો તમને જલ્દી અવેલેબલ થશે। એનો મીન્સ કે તમે કોઈ બી બુક સ્ટોરની અંદર એવું કહેશો ભાઈ જે બી ગુપ્તા બુક આપો ઇલેક્ટ્રિકલમાં તો તમને બુક આપી દેશે। ઓકે, અને એમાં એમસીક્યુ એટલે આખી તમને મોટી બુક આપે। તો જો હું તમને અમુક લિસ્ટ છોકરા જે પણ આપણા ઓથર્સ છે એમનું નામ કહું છું, તો જે બી ગુપ્તા, આર કે રાજપૂત, હાંડા એન્ડ હાંડા, વીકે મહેતા, એના પછી જીકે પબ્લિકેશનની ગેટની બુક આવે છે। ઓકે, જે આપણે માસ્ટર ડિગ્રી માટે યુઝ કરતા હોય છે ડિગ્રી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ડિગ્રી પત્યા પછી, એના પછી અરિહંસની હેન્ડબુક આવે છે। તો આ બધું જે લિસ્ટ છે એ રેફરન્સ બુકોનું લિસ્ટ છે અને ઓનલાઈન વેબસાઇટો નંબર ઓફ અવેલેબલ। ઓકે, ઘણી બધી વેબસાઇટ છે પણ એમાં તમારે ચેક કરતા રહેવાનું કે એની રિલાયબિલિટી કેવી છે, એમ એ જે વેબસાઇટ છે તો એના આન્સર કેવા સાચા છે કે નહીં એ થોડું ચેક કરવું પડે। રેફરન્સ બુક્સ તમે યુઝ કરતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી। ઓકે, તો ઘણા બધા છોકરાઓએ આ બુકો જોઈ પણ નથી, તો આજે હું તમને તમારા માટે અહીંયા બુક્સ બતાવવા આવ્યો છું। તો જો આ જે છે વીકે મહેતાની બુક છે કે જેમાં 4500 એમસીક્યુ ઓલરેડી આપણી આખી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના એમસીક્યુ છે વીકે મહેતા। આ ચોપડીની અંદર ખાસિયત એ છે કે આની અંદર એક્ઝામ્પલ ઓરિયન્ટેડ થોડા એમસીક્યુ વધારે હશે। ઓકે, બીજા વનલાઇનર એમસીક્યુ પણ છે। બીજી બુક છે આર કે રાજપૂત, જે હમણાં આપણે લિસ્ટમાં વાત કરી આર કે રાજપૂત, કે જે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી નાખો એના પછી પહેલી ચોપડી જો વાંચવી હોય તો આર કે રાજપૂત વાંચી શકો છો। ઓકે, આમાં તમને થોડું ઇઝી લેંગ્વેજ લાગશે। એના પછી મિત્રો આપણી મેઇન બુક છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જે બી ગુપ્તા। ઓકે, જે બી ગુપ્તા એ તમે જીટીયુની એક્ઝામ આપી રહ્યા હોય એ તો જીટીયુમાં તો અત્યારે પહેલી જ વખત એમસીક્યુ આવી એટલે આપણે આ બધી ચર્ચા કરવી પડે, પણ જ્યારે તમે પાસ આઉટ થઈ જશો ડિગ્રી ડિપ્લોમા કે ગમે તે એના પછી જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હશો તો સૌથી મેઇન બુક આ છે જેબી ગુપ્તા। ઓકે, અને આની અંદર ઓવર આઈ થિંક 10,000 ઉપરના એમસીક્યુ તમને આપેલા હશે। ઓકે, આનાથી થોડો આંકડો આગો પાછો હોઈ શકે પણ દરેક સબ્જેક્ટ દરેક ટોપિક ના આની અંદર એમસીક્યુ તમને મળશે અને આની અંદર થોડું તમને ટફ લાગશે। ઓકે, અને આ જે ચોપડી મેં તમને જેબી ગુપ્તા બતાવી છે એનું સોલ્યુશન માટેની પાછી અલગ બુક આવે છે। એ જે ચોપડી હતી એમાં જે પણ એક્ઝામ્પલ હશે એની સોલ્યુશન માટેની પાછી આટલી જાડી એક અલગ બુક એ લોકો બહાર પાડી છે આન્સર બુકની। ઓકે, એના પછી અરિહંતની હેન્ડબુક આવે છે જેને તમે એક શોર્ટ મટીરિયલ કહી શકો કે જેની અંદર ઇલેક્ટ્રિકલના જે પણ ફંડામેન્ટલ ઇક્વેશન છે એ બધું અંદર સોલ્વ કરેલું હોય છે। ઓકે, એના પછી લાસ્ટ ગેટની પ્રિપરેશન માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બધી બુક્સ આવે છે, તો એમાં આ જીકે પબ્લિકેશન થોડું ફેમસ છે ગેટ માટે। ઓકે, તો આમાં પણ એમસીક્યુ હશે। હવે આ બધી ચર્ચા હું શું કરવા તમારા જોડે કરી રહ્યો છું તમને એવું લાગે? ઓકે, તો મારી મેઇન વાત એ છે મિત્રો કે જ્યારે તમે એમસીક્યુ પ્રિપરેશન કરવા બેસો છો અને કોઈ બી રેફરન્સ બુક લઈ લેશો, ઓકે, તો એમાં સૌથી પહેલાં થિયરી આપી હશે। અમારું અત્યારે 2 મિનિટનો વાત કરવાનું ભાવાર્થે જ છે કે સૌથી પહેલાં શું આપ્યું હશે મિત્રો? થિયરી આપી હશે અને એ થિયરી પછી એના એમસીક્યુ આપેલા હશે। તો કે ભાઈ એમસીક્યુ કેવી રીતે તૈયાર કરવા, જે તમારો હોટ ફેવરિટ ક્વેશ્ચન છે, તો તમે જ્યાં સુધી થિયરી નહીં વાંચો ત્યાં સુધી તમને એમસીક્યુ આવડવાના છે નહીં। નાની નાની થિયરીમાંથી જે કોઈ બી થિયરી છે એની વન લાઇનર એક એક લીટીમાંથી તમારું એમસીક્યુ ડેવલપ થાય છે અને એમસીક્યુ પ્રિપેર કરવું અઘરો પણ છે અને સહેલો પણ છે। કેવી રીતે અઘરો છે? અઘરો એટલા માટે છે કે એની અંદર જે 4 ઓપ્શન આપ્યા હશે તો એ 4 ઓપ્શન વિશે તમને નોલેજ હોવું જોઈએ, તો તમે જવાબ આપી શકવાના છો। ઓકે, બીજી વાત, સહેલો ક્યારે છે? કે તમે એક થિયરી વાંચશો તો એ થિયરીમાંથી 10 MCQ બની શકતા હોય તો 10-એ 10 તમને આવડશે। હવે ધારો કે તમે ચલો કોઈ ગોખવા બેઠા છો એમસીક્યુ, કોઈ એક મટીરિયલ લીધું એમસીક્યુ તૈયાર કર્યો, બટ એ એમસીક્યુ ત્યાં પૂછાવાનું નથી, કેમ? કારણ કે એમસીક્યુ રિપીટ ના થાય, રિપીટ થિયરી થાય, એમસીક્યુ એના પરીક્ષામાં નહીં આવવાનું, તમારી થિયરી રિપીટ થશે। ઓકે, ધારો કે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલા છે, દરેક સેમિસ્ટરના છોકરાને સેટ થઈ જશે, સેકન્ડનો ઇલેક્ટ્રિકલ હશે, ફોર્થ હશે કે સિક્સ્થ હશે। ધારો કે તમે ફોર્થ ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ છો તો તમારું TNDમાં મોક ટેસ્ટ છે,
ट्रांसमिशन अने डिस्ट्रीब्यूशन में तो एमां पहेलो तमे मारो लेक्चर जोशो जो कोई भी आपणे यूट्यूब नी अंदर अने आपणी एप्लिकेशन में पहेलू लेक्चर पहला चेप्टर नुं फ्री ज छे बधा ओके तो एमां पहेलू लेक्चर जोशो आपणी एप्लिकेशन में जुओ के यूट्यूब चेनल उपर जुओ अवेलेबल ज छे एप्लिकेशन में जोशो तो वधारे मजा आवशे तो एमां तमे पहेलो लेक्चर जोशो पीएनडी नुं ओके तो तमने जनरेटिंग स्टेशन में जनरेटर केटला वोल्टेज उत्पन्न थाय छे एनो तमने अहींया क्वेश्चन आपेलो हशे ओके અહીંયા તમને જનરેટિંગ સ્ટેશનમાં જનરેટર કેટલા વોલ્ટેજ પાવર ઉત્પન્ન કરે છે એ તમે પહેલું લેક્ચર જોશો એટલે તરત તમને આવડી જશે તો અહીંયા જવાબ આવે 11 કેવી ઓકે ઘણી બુકની અંદર અહીંયા આપણને ભારત શબ્દ એડ કર્યો છે કે ભાઈ આપણે ઇન્ડિયામાં જનરેટિંગ સ્ટેશનમાં કેટલા આપણે પાવર જનરેટ કરીએ છીએ કેટલા પાવર તો ભાઈ 11 કેવી થી 15 કેવી પણ મોસ્ટલી રેફરન્સ બુકમાં આ જ આન્સર હશે ઓકે તો પહેલી થિયરી જોવો તો થિયરીમાંથી ક્વેશ્ચન નીકળી ગયો છે એમસીક્યુ સેકન્ડ ધારો કે તમે સિક્સ સેમિસ્ટરના સ્ટુડન્ટ છો એસજીપી ના સ્વિચગેર એન્ડ પ્રોટેક્શન તો એમાં લખ્યું કે સર્કિટ બ્રેકર કયા સંજોગોમાં કાર્ય કરે ઓકે તો તમે બેઝિક કોઈ બી લેક્ચર જોતા હોય પ્રોટેક્શન તો એમાં ખબર હોય કે હેલ્ધી કન્ડિશનમાં પણ કામ કરે પછી અનહેલ્ધી એટલે કે અસામાન્ય સંજોગોમાં પણ કામ કરે તો આનો જવાબ આવે સી એ અને બી બંને ઓકે ચલો એના પછી ધારો કે તમે સેકન્ડ સેમિસ્ટરમાં છો અને સેકન્ડ સેમિસ્ટરમાં આપણે ડીસી સર્કિટ સબ્જેક્ટ લઈએ ઇલેક્ટ્રિકલનો તો એમાં લખ્યું કે એટોમિક માસ નંબર બરાબર તો સિમ્પલ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કે જેને આપણે કેપિટલ એ કહીએ છીએ એટોમિક માસ નંબર તરત તમને પહેલું લેક્ચર જોશો તમને આ દરેક પહેલા લેક્ચરમાંથી તમને એમસીક્યુ મળશે ઓકે તો મીન્સ કે થિયરી તમને આવડવી જોઈએ થિયરીમાંથી 100 એમસીક્યુ બનશે તો 100 એ 100 આવડશે પણ એક એમસીક્યુ તમે તૈયાર કર્યો હશે અને એના ફરીવાર કંઈ પૂછાવાનું નથી ઓકે તો દેટ્સ થિયરી ઇઝ ઇમ્પોર્ટન્ટ અને એમાંથી એમસીક્યુ બનશે આપણે ડીજીકોમાંથી કેવી રીતે એમસીક્યુ મળી શકે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે ડીજીકોમાં મિત્રો થિયરી વાઇઝ અને થિયરીનું કમ્બાઈન કરીને ચેપ્ટર વાઇઝ આપણે તમને એમસીક્યુ પ્રોવાઈડ કરીએ છીએ ઓકે મીન્સ કે કોઈ થિયરી રહી ના જાય એટલું ધ્યાન રાખવામાં આવે છે ઓકે એટલે કે કોઈ એક થિયરી આપણે કોઈ બુકમાંથી કોપી લઈને બધું ના પહેલાં થિયરી વાઇઝ તમારો આખો સિલેબસ કવર કરવામાં આવે છે એના પછી ઇઝી જે એમસીક્યુ કવર થઈ ગયા તો એના પછી ઇઝી પછી મીડિયમ લેવલ અને એના પછી થોડું ટફ લેવલ આપણે એડ કરીએ છીએ આ બધી રેફરન્સ બુકોમાંથી તો અમુક તમને ક્વેશ્ચન જોશો તમે ઇલેક્ટ્રિકલમાં તો અમુક ઇંગ્લિશમાં લખેલા હશે ઓકે તો કેમ ઇંગ્લિશમાં લખેલા છે કે ભાઈ એ રેફરન્સ બુકના છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પણ જો ટફ નીકળે પેપર તો તરત આપણને આવડી શકે એટલા માટે આપણે 3 લેવલ સેટ કરેલા છે ઇઝી મીડિયમ અને ટફ તો કોઈ બી વસ્તુ તમારી રહી નહીં જાય ઓકે બીજું તમારા ડીજીકોની અંદર આજની તારીખે અત્યારે તમારા જીટીયુના રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે ઓકે ડિપ્લોમાના તો આજની તારીખે કયા ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટ અવેલેબલ છે તો સેકન્ડ સેમમાં ડીસી સર્કિટ અવેલેબલ છે ફોર્થમાં ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પીટીઆરએમ અવેલેબલ છે સિક્સમાં એસજીપી અવેલેબલ છે અને સમયાંતરે મિત્રો બીજા બધા સબ્જેક્ટના એમસીક્યુ આવવાના જ છે અમે બંધાયેલા છે તમને આપવા માટે ઓકે કામ શરૂ કર્યું છે ડીજીકોમાં તો હવે પૂરું પણ કરવાની અમારી જ જવાબદારી છે 100% અમે તમને એમસીક્યુ પ્રોવાઈડ કરીશું પણ સમયાંતરે મીન્સ કે કેવી રીતે અત્યારે તમારે ખાલી એક એક સબ્જેક્ટનો જ મોક ટેસ્ટ છે મીન્સ કે ફોર્થ સેમમાં ખાલી ટીએનડીનો છે સેકન્ડ સેમવાળાને ફિઝિક્સ છે છઠ્ઠા સેમવાળાને મોક ટેસ્ટ નથી ઓકે એ લોકોનું શું કરવાનું છે એ જીટીયુના નેક્સ્ટ સર્ક્યુલર ઉપર આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ ફાઇનલ સેમવાળાને શું છે પણ એમની એક્ઝામ તો આવવાની જ છે ને એમસીક્યુ નહીં આવે તો થિયરીકલ આવશે તો ભણવાનું તો છે જ મિત્રો ઓકે તો ઇનડાયરેક્ટલી તમારે બુક લઈને બેસવાનું છે હવે મેઇન વાત છે ઘણા બધા છોકરાઓ યુટ્યુબમાં અમારો વિડીયો હોય છે એ વખતે કમેન્ટ કરતા હોય છે કે સાહેબ પૈસાનું તમે કેમ રાખ્યું છે ચાર્જ ફ્રી કરી દો તો મિત્રો એ ખાલી એક વાત કહેવી છે એમસીક્યુનો કોઈ ફીસ છે જ નહીં ડીજીકોમાં એટ્સ અ ઝીરો નંબર કોઈ ફી જ નથી અમે અમારો વિડીયો લેક્ચરનો ચાર્જ કરી રહ્યા છીએ કે જે છેલ્લા 2 વર્ષથી છે ઓકે અને એમાં સમયાંતરે સ્ટુડન્ટ્સને અવેબિલિટી સારી રીતે રહે એમને થોડું કન્વિન્સ રહે સેટિસ્ફેક્શન રહે એ પ્રકારની ઓફર ડીજીકોમાં આવતી જ રહે છે એના માટે તમે ડીજીકોની એપના ઉપરના જે સ્ક્રોલ છે એ ચેક કરતા રહેશો તો તમને ઓફર મળતી જ રહેશે ઓકે ચલો તો એક આ વાત થઈ ગઈ એમસીક્યુની ફીઝની તો કોઈ ફીઝ નથી વિડીયો લેક્ચરનું ચાર્જ કરી રહ્યા છે એમસીક્યુ એ અમારી તમને એક સેવા છે કે ભાઈ ચલો અમે બંધાયેલા છે તમારા કોઈ બી સોલ્યુશન માટે એન્જિનિયરિંગના તો એટલા માટે તમને આપી રહ્યા છે બીજું ભાઈ અમુક છોકરાઓ એવું કમેન્ટ કરે છે કે એટીકેટી સબ્જેક્ટ રજીસ્ટ્રેશન સાહેબ મોક ટેસ્ટ માટે તો એ મોક ટેસ્ટ માટે મિત્રો જે પણ સર્ક્યુલરમાં તમને સબ્જેક્ટ આપેલા છે બીજા પેજ ઉપર બધું લિસ્ટ છે ઓકે ભાઈ આટલા સબ્જેક્ટનું મોક ટેસ્ટ છે તો એમાં તમારા એટીકેટીના કોઈ સબ્જેક્ટ નથી રેગ્યુલર ના હશે ઓકે તો એટીકેટી માટે આપણે નેક્સ્ટ સર્ક્યુલરનો આપણે વેઇટ કરવો પડે જીટીયુના ઓકે તો એમાં શું કરીશું એ કહેશે બટ એક્ઝામ તો થવાની જ છે તો વાય વરી અબાઉટ દેટ સર્ક્યુલર અને એ બધી જાહેરાત થવાની આપણે શું કરવા ધ્યાન રાખવું પડે આપણે આપણી રીતે પ્રિપરેશન શરૂ કરો તમારે એવું તો છે નહીં કે એકલું એટીકેટીનો સબ્જેક્ટ હશે તમારે રેગ્યુલર સેમના પણ હશે તો રેગ્યુલર સેમનું પ્રિપરેશન શરૂ કરી દો મિત્રો
ओके, तो आ रीते आज मैं तुमने थोड़ा प्रश्नों जवाब आपवानो प्रयास करेलो छे। तो आपणे बुक्स विषे वात करी, ओके, અને આપણે જે પણ ડિજિગોની અંદર એમસીક્યુ તૈયાર કરીએ છીએ એ આ બધી બુકોને ધ્યાનમાં રાખીને કરીએ છીએ। તમારી અતુલની ચોપડી તમે વાંચતા હોય, તમે રેફરન્સ બુક વાંચતા હોય, કોઈ બી પબ્લિકેશન યુઝ કરતા હોય, બધા પબ્લિકેશનનું ધ્યાનમાં રાખીને આપણે આનું સોલ્યુશન લાવીએ છીએ। ઓકે, તો આશા રાખું છું કે આજે મારા આ જે પણ જવાબો છે એમાંથી તમને થોડી હેલ્પ થઈ હશે, અને બીજા કોઈ બી ક્વેશ્ચન હશે તો તમે કમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો, મારાથી યથાયોગ્ય તમને જવાબ આપીશ। થેન્ક યુ।